यही संकल्प हमारा, यही संकल्प हमारा, देवता बने बने यह धरती सर्व संकल्प हमारा। विचार क्रांति अभियान इसी को कहते युग निर्माण, यही संकल्प हमारा, यही संकल्प हमारा। नवयुग निर्माणी ऋषि चिंतन चैनलमां आप सौनું હાર્દિક સ્વાગત છે। યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું। મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘ દ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે, જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે। તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન અંશદાન જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે। તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે। નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજનો વિષય છે પોતાની ક્ષમતાને ઓળખો। સખતમય નથી મનુષ્ય, પ્રકૃતિના સંપૂર્ણ રહસ્યો તેમજ સૃષ્ટિના બધા ભંડારોને મેળવી લે છે। પ્રકૃતિ પર વિજય મેળવો એ પુરુષાર્થ તેમજ પ્રયત્નનું પરિણામ છે। દ્રઢ આત્મવિશ્વાસની ધારદાર જલધારાની સામે મુશ્કેલીઓનો પહાડ પણ તૂટી તૂટીને વિખરાઈ જાય છે અને વિજયશ્રી પોતે એના ગળામાં હાર માળા પહેરાવે છે। આજે ફરી જરૂરિયાત ઊભી થઈ છે કે આપણે આપણી ક્ષમતાને ઓળખીએ, આપણા હાથના બળને માપીએ, આખા સ્વર્ગનું સુખ આપણે પૃથ્વી પર મળી જશે। સમાજ આપણી પાસેથી પ્રેરણા લેશે અને એના પ્રકાશમાં આખી માનવ જાત રક્ષણ મેળવી શકશે। હિતામાં ભગવાન પોતે કર્તવ્ય બજાવો પ્રેરિત કરે છે। કર્મ કરવામાં મશગુલ રહો, એના ફળની આશા ન રાખો। મહાન બનવાનો માર્ગ મુશ્કેલ અને કાટારો હોય છે, જે હસતા હસતા અને દુઃખો સહન કરતા કરતા આગળ વધે છે તેમનો રસ્તો આપો આપ ખુલી જાય છે।
પોતાના જીવન દીપને શુદ્ર દીપક ની જેમ ના પ્રગટાવો કે જે પવન ના ઝોકાથી થથરી ઉઠે, એના બદલે પોતાના જીવન દીપને પતિ એટલી મજબૂત કરી લો કે જે ભયંકર માં ભયંકર પ્રલય ની આંધી માં પણ સળગતો રહે. આ દીપમય જ્યોતિ તમારી મુઠ્ઠી માંથી નીકળી જવી જોઈએ. બસ તમારું ભાગ્ય તમારા મુઠ્ઠી માં રહેલું છે. તમે જે બાજુ ઈચ્છો એ બાજુ તેને વાળી શકો છો. અખંડ જ્યોતિ, નવેમ્બર 1957, પેજ નંબર 26. જય ગુરુદેવ, જય ગુરુદેવ.